गुजराती महत्वपूर्ण समाचार सामने आवी रहा छे। खेડાના કટલાલ એસટી કર્મચારીઓ ડુપ્લિકેટ પાસ કૌભાંડમાં જિલ્લા જેલ હવાલે કર્યા, તો રોજિંદા મુસાફરોના 20 જેટલા ડુપ્લિકેટ પાસ ઇશ્યુ કરવામાં આવ્યા હતા। તો આરોપી કનુભાઈ અબેસી ડાબી અને કનુભાઈ મેલાભાઈ ચૌહાણને ડુપ્લિકેટ પાસના કૌભાંડમાં જોડ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું આ મોટું કૌભાંડ। ત્યારે વધુમાં જણાવશે લાઈટ 24 ના સંવાદદાતા ઇમરાન વોરા, જે આપણી સાથે ખેડાથી ફોન લાઈન પર જોડાયા છે। જી ઇમરાન, શું છે માહિતી? આરોપી કનુભાઈ અભેસી ડાભી રહે સરખેજ અને કનુભાઈ મેલાભાઈ ચૌહાણ રહે સિંહુજ, બંનેને આજ રોજ કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। આજ રોજ બંને આરોપીઓને ફરી 11 વાગે કોર્ટમાં રજૂ કરતા બંને એસટી કર્મચારીઓને જિલ્લા જેલ બિલોરા જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા। અને હાલ તો જો ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે તો આવો કઠાલ એસટી ડેપોની જો વાત કરવામાં આવે તો કઠાલ એસટી ડેપોની અંદર છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ પાસ બનાવવાનું જે કૌભાંડ ચાલતું હતું, આખરે પાપ કરે તો ભોગવવાની વારી આવે તેવું હાલ તો કઠાલ બસ્તી ની અંદર નજરે પડી રહ્યું હતું। જી જી ઇમરાન, આભાર છે આપનો સમગ્ર માહિતી માટે। તો જે રીતે ઇમરાને જણાવ્યું કે કટલાલ એસટી કર્મચારીઓ ડુપ્લિકેટ પાસ કૌભાંડમાં જિલ્લા જેલના હવાલે કર્યા, રોજિંદા મુસાફરોના 20 જેટલા ડુપ્લિકેટ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જેમાં આરોપી કનુભાઈ અબેસી ડાબી અને કનુભાઈ મેલાભાઈ ચૌહાણને ડુપ્લિકેટ પાસના કૌભાંડમાં જોડ્યા છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું આ મોટું કૌભાંડ।